वेलकम विद्यार्थी मित्रों, चैप्टर 3 सेशन 1 में हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। चैप्टर 3 नी अंदर जता पहला आपणे शुं भणी गया ए जोईए। तो आपणे सौथी पहला स्थित विद्युत शास्त्र इलेक्ट्रोस्टेटिक्स नो अभ्यास पूरो करी। चलो आ इलेक्ट्रोस्टेटिक्स में આપણે શું ભણતા હતા, જે આપણું ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 માં આપણે એનો અભ્યાસ કર્યો। તો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે શું ભણતા હતા, તો કે સ્થિર વિદ્યુત ભારો અને તેમની વચ્ચેની આંતરક્રિયાઓ ને સમજાવતા શાસ્ત્રને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહે। ચાલો સ્થિર વિદ્યુત ભારો અને તેમની વચ્ચેની આંતરક્રિયાને સમજાવતા શાસ્ત્રને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહે છે। આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર આપણે શું ભણતા હતા, તો કે સ્થિર વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો, સ્થિર વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો, વિદ્યુત સ્થિતિમાન અને સુવાહકનો અગત્યનો ગુણધર્મ કેપેસિટન્સ આ વગેરેનો આપણે અભ્યાસ કરેલો। તો હવે જે આપણે ભણવા જઈ રહ્યા છે એ છે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર, બરાબર ધ્યાન આપજો। કરંટ ઇલેક્ટ્રિસિટી શું બોલીશું આના આપણે, કરંટ ઇલેક્ટ્રિસિટી। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 અને 2 માં આપણે વિદ્યુત ભારોને સ્થિર રાખેલ, પરંતુ ચેપ્ટર 3 માં આપણે વિદ્યુત ભારોને ઊર્જા આપી અથવા તેના પર બળ લગાડી વિદ્યુત ભારોને આપણે ઊર્જા આપીએ અથવા તેના પર શું લગાડીએ, બળ લગાડીએ, તેમની ગતિ દ્વારા વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરીએ, તેમની ગતિ દ્વારા આપણે શું કરીએ છીએ, વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરીએ। દાખલા તરીકે તમને ખ્યાલ છે કે આવા વિદ્યુત પ્રવાહો કુદરતમાં અથવા કુદરતી રીતે નિર્માણ પણ પામી શકે, કુદરતી રીતે જ નિર્માણ પણ પામી શકે છે। દાખલા તરીકે વીજળીનું ઉદાહરણ તમને ખ્યાલ છે કે વીજળીના ઉદાહરણમાં વાદળો પરનો વિદ્યુત ભાર એ જમીન સુધી પહોંચતો જોવા મળે અને પરિણામે વિદ્યુત ભાર ગતિ કરીને સારું નિર્માણ કરે છે, વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે। તો આવો જે તમને વિદ્યુત પ્રવાહ મળે છે આવો વિદ્યુત પ્રવાહ ક્ષણિક હોય છે, કંઈ વીજળી કાયમી નથી થતી। કે આપણે કોઈ એવી જગ્યાએ જોવા જઈએ કે ભાઈ સતત વીજળી પડ્યા જ કરે છે, એવું હોતું નથી। તો આવો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે, ક્ષણિક, અને પરિણામે જે કરંટ મળે છે એ કરંટને આપણે ટ્રાન્ઝિયન્ટ કરંટથી ઓળખીએ। શું બોલીશું એને, ટ્રાન્ઝિયન્ટ કરંટ, ક્ષણિક પ્રવાહ, મોમેન્ટરી કરંટ ત્યાં પ્રોડ્યુસ થાય છે। તો આ રીતે આપણે વાદળો અને પૃથ્વી વચ્ચે કંઈક વિદ્યુત પ્રવાહનું વહન મોમેન્ટરી
ક્ષણિક જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આગળ આપણે ભણીશું કે સુવાહકોમાં જે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય, સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય, આ ઇલેક્ટ્રોન્સ પર બળ લગાડી સ્થિર વિદ્યુત પ્રવાહો, સ્થિર વિદ્યુત પ્રવાહ જેને આપણે બોલીશું સ્ટેડી કરંટ, એનું નિર્માણ કરી શકીએ. સ્ટેડી કરંટ નું નિર્માણ કરી શકીએ. ચાલો, બળ લગાડો અથવા ઉર્જા આપો બંને એક જ વસ્તુ છે. દાખલા તરીકે તમે ટોર્ચ, સેલથી ચાલતી ઘડિયાળ વગેરે ઉદાહરણો આપી શકો કે જેમાં આવા સ્ટેડી કરંટ, ત્યાં ટ્રાન્ઝિયન્ટ કરંટ, મોમેન્ટરી કરંટ, તો અહીંયા સ્ટેડી કરંટ તમે ઉત્પન્ન કરી શકો. તો ચાલો, જેમાં વિદ્યુત પ્રવાહ અને તેની સાથે સંકળાયેલ, જેમાં વિદ્યુત પ્રવાહ અને તેની સાથે સંકળાયેલ ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવામાં આવે, ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવામાં આવે, તેને પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહે છે. તેને શું કહીએ છીએ આપણે? પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહીએ. ચાલો, તો આપણે આ પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર ભણતા પહેલા, પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર ભણતા પહેલા વિદ્યુત પ્રવાહના નિર્માણની ઘટના ભણવાના, કે ભાઈ વિદ્યુત પ્રવાહનું નિર્માણ, તેનું મૂલ્ય અને તેનો એકમ. ચાલો, આના વિશે આપણે થોડું સમજીએ. તો આ માટે આપણે એક નળાકાર વાહક લઈ, આ તમને આપ્યો છે એક નળાકાર વાહક. ચાલો, આ નળાકાર વાહકનો કોઈ પણ આડછેદ તમે પસંદ કરો, આ નળાકાર વાહકનો કોઈ પણ આડછેદ તમે પસંદ કરો. સામાન્ય રીતે આપણે લંબાઈને લંબ એવો આડછેદ ધ્યાનમાં લીધો છે. હવે આ નળાકાર વાહકમાં આડછેદને લંબરૂપે, શબ્દ બરાબર ધ્યાન આપજો, આડછેદને લંબરૂપે ક્યુ પ્લસ અને ક્યુ માઇનસ, આવા વિદ્યુત ભારો આડછેદને લંબ રૂપે પસાર થાય છે. ફરીથી, આડછેદને કઈ રીતે? તો કે ધારો કે આપેલ સુવાહક ના આડછેદને લંબ રૂપે ટી સમય અંતરાલમાં, ટી સમય અંતરાલમાં અથવા ટી સમયગાળા ક્યુ પ્લસ અને ક્યુ માઇનસ વિદ્યુત ભારો પસાર થાય. માટે ટી સમય અંતરાલ આડછેદને લંબરૂપે, ટી સમય અંતરાલમાં આડછેદને લંબરૂપે પસાર થતો, આડછેદને લંબરૂપે પસાર થતો નેટ વિદ્યુત ભાર ક્યુ ઇઝ ઇક્વલ ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ. ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે એમાં ધ્યાન રાખજો, ક્યુ માઇનસને એઝ અ મૂલ્ય કન્સિડર કરજો. સમજેલો આ પ્લસ 5 કુલમ છે અને આ માઇનસ 2 કુલમ છે. તો આનો જવાબ શું આવશે? 5 માઇનસ 2 3 કુલમ. મતલબ કે જ્યારે ક્યુ માઇનસ તમે અહીંયા કિંમત મૂકો છો તો ક્યુ માઇનસ તરીકે 2 કુલમ મૂકજો. ઓલરેડી માઇનસનું ચિહ્ન આપણે આગળ કન્સિડર કરેલું છે. તો આપણે ટેક્સ્ટબુક પ્રમાણે ભણી તો આ રીતે આવે. હવે ધ્યાન આપજો,
આપણે જે પ્રવાહો ભણી રહ્યા એ છે સ્થાયી પ્રવાહ. કયો પ્રવાહ? સ્થાયી પ્રવાહ. હવે તમે આ સ્થાયી પ્રવાહના કિસ્સામાં જુદા જુદા સમયગાળા, જુદા જુદા સમયગાળા અને પસાર થતો નેટ વિદ્યુત ભાર તમે માપો તો તમને કંઈક આવું જોવા મળશે. ટી વન સમયગાળો, પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ વન, ટી ટુ સમયગાળામાં ક્યુ ટુ, ટી થ્રી સમયગાળામાં ક્યુ થ્રી, ટી ફોર સમયગાળામાં ક્યુ ફોર. આમ જુદા જુદા અવલોકન લો, સમજી લો 30 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, તમને જે પસંદ હોય એવો તમે કોઈ પણ સમયગાળો ધ્યાનમાં લો. હવે તમને આવું જોવા મળશે કે ક્યુ વન અપોન ટી વન, ક્યુ ટુ અપોન ટી ટુ, ક્યુ થ્રી અપોન ટી થ્રી. આ ગુણોત્તર તમને અચળ જોવા મળશે. આ અચળ ગુણોત્તરને વિદ્યુત ભાર વહનનો દર, શું ફરી પાછો કહું, ક્યુ વન બાય ટી વન શું છે? ટી વન સમયમાં આડછેદને લંબરૂપે પસાર થતો વિદ્યુત ભાર. ટૂંકમાં આપેલ સમયગાળામાં વિદ્યુત ભાર વહનનો આ દર બતાવે છે. હવે આ અચળાંકને એક નવી ભૌતિક રાશિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં અને એને શું નામ આપવામાં આવ્યું? વિદ્યુત પ્રવાહ. આમ તમે શું જોયું? ક્યુ અપોન ટી એક અચળ છે, ધેટ મીન્સ ક્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ ટી થાય, અને આ સપ્રમાણતાનો અચળાંક એને નામ આપવામાં આવ્યું વિદ્યુત પ્રવાહ. એકચ્યુઅલી વિદ્યુત પ્રવાહ એટલે જ વિદ્યુત ભાર વહનનો દર, આડછેદને લંબરૂપે વિદ્યુત ભાર વહનનો દર. હવે આવા પ્રવાહ એને સ્થાયી પ્રવાહ, આવા પ્રવાહને આપણે શું બોલીએ છીએ? સ્થાયી પ્રવાહ. પણ દરેક કિસ્સાઓમાં વિદ્યુત પ્રવાહ સ્થાયી મળે, વિદ્યુત પ્રવાહ સ્થાયી મળે એવું હોવું જરૂરી નથી, એવું હોવું જરૂરી નથી. કેમ? કારણ કે આપણે એસી કરંટ વિશે ભણવાના છે. જ્યારે આપણે એસી કરંટ ભણીશું તો એની અંદર જોઈશું કે ક્ષણે ક્ષણે આ આડછેદને લંબરૂપે પસાર થતા વિદ્યુતભારનો જથ્થો બદલાય અને પરિણામે ક્યુ વન બાય ટી વન, ક્યુ ટુ બાય ટી ટુ, ક્યુ થ્રી બાય ટી થ્રી, આ રીતના તમે જ્યારે ગુણોત્તર લો છો તો એક સમાન રહેતા નથી, એ અલગ અલગ મળે. તો આ સ્થિતિમાં શું થાય તો જોઈએ. ધારો કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી વચ્ચે ડેલ્ટા ટી સમયગાળા, ધારો કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી વચ્ચેના ડેલ્ટા ટી સમયગાળા આડછેદને લંબરૂપે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો, આડછેદને લંબરૂપે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેવો હોય? ડેલ્ટા ક્યુ હોય તો આપણે એમ કહીશું કે ડેલ્ટા ટી સમયગાળા વહેતો અથવા પસાર થતો સરેરાશ વિદ્યુત પ્રવાહ. બરાબર ધ્યાન આપજો, ફિઝિક્સમાં આપણે જ્યારે પણ કોઈ ભૌતિક રાશિનું માપન કરીએ તો આવા માપનો બે પ્રકારના, કોઈ સમયગાળામાં માપન કરશો તો સરેરાશ, અને સમયની કોઈ ચોક્કસ ક્ષણે માપશો તો એને કહેવાય તત્કાલી. તો સરેરાશ પ્રવાહ, એવરેજ આઈ અથવા આઈ એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો, પણ જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેવામાં આવે તો, હવે તમે સમયગાળાને શૂન્યવત નાનો લીધો, જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો તમે લેશો તો શું થશે?
तो टी समय तत्कालीन विद्युत प्रवाह, टी समय तत्कालीन विद्युत प्रवाह, आई इज इक्वल टू लिमिट डेल्टा टी टेंस टू जीरो डेल्टा क्यू बाय डेल्टा टी, मतलब शो डी क्यू बाय डी क्यू। आ छे विकलन की व्याख्या। सूक्ष्म फेरफारों गुणोत्तर ने विकलित कहवा, विकलित मेलवा क्रिया ने शू कह विकलन। तो आम विद्युत प्रवाह एटले ज विद्युत प्रवाह एटले ज एटले ज विद्युत भार नो विद्युत भार स्मॉल क्यू नो समय नी सापेक्षे विकलित। તમે આવું પણ બોલી શકો છો, અને વિકલિત એટલે સૂક્ષ્મ ફેરફારોનો ગુણોત્તર। ચાલો બરાબર ધ્યાન આપજો, આના પરથી એક આપણે નોંધ તરફ જઈએ કે ધારો કે તમને ઘણી વખત પ્રવાહ આપી દીધો, અસ્થિર પ્રવાહ, આવા પ્રવાહને શું કહેવાય? અસ્થિર પ્રવાહ, જે સમય સાથે અચળ ન રહેતો। તો તેવા કિસ્સામાં જો મારે આડછેદમાંથી અમુક સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો માપવો હોય તો હું શું કરીશ? તો હું ડીક્યુને કરતા બનાવું, બંને બાજુ સંકલન લઈએ, સંકલન ડીક્યુ, સંકલન આઈડી, સંકલન વન ડીક્યુ તો ઇઝ ઇક્વલ ટુ ક્યુ, સંકલન આઈડી। તો આ રીતે તમે પ્રવાહ પરથી આપેલ સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિદ્યુત પ્રવાહના એકમ એની ચર્ચા કરી। તો વિદ્યુત પ્રવાહનો એકમ, ચાલો વિદ્યુત પ્રવાહનો એકમ ધ્યાનમાં લો। તો સૌથી પહેલા આઈ બરાબર ડીક્યુ બાય ડીટી છે, મતલબ કે વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ પર સેકન્ડ, મતલબ કે કુલમ સેકન્ડ ઇન્વર્સ, કુલમ પર સેકન્ડ મતલબ કે કુલમ સેકન્ડ ઇન્વર્સ, અથવા મહાન વિજ્ઞાની એમ્પિયરની યાદમાં એને આપણે એમ્પિયર અને સંકેતમાં લખવો હોય તો માત્ર કેપિટલ એ થી દર્શાવીએ। વિદ્યાર્થી મિત્રો, આપણા ઘર વપરાશ જે વિદ્યુત પ્રવાહ વાપરીએ છીએ આપણે એ અમુક એમ્પિયરના ક્રમનો હોય, અમુક એમ્પિયરના ક્રમનો હોય। જ્યારે વીજળીમાં જે પણ વિદ્યુત પ્રવાહ હોય એ અમુક 10,000 એમ્પિયરના ક્રમનો હોય, ઘર વપરાશમાં એમ્પિયરના ક્રમ। તો આપણે સામાન્ય રીતે મોટા સાધનો એસી, ઘરઘંટી, વોશિંગ મશીન જેવા સાધનોમાં આપણે 11 એમ્પિયર સુધીના કરંટનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો નોર્મલી આપણે એમ્પિયર, 2 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર આવું બોલીએ, એટલે ઘર વપરાશમાં આવું, પણ વીજળી જ્યારે પડે ને ત્યારે અમુક 10,000 એમ્પિયરના ક્રમનો વિદ્યુત ભાર આવતો હોય છે। જ્યારે આપણી ચેતાઓ, માનવ ચેતાઓમાં પણ માઇક્રો એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, માઇક્રો એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, અને તમને ખ્યાલ છે કે 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10^-6 એમ્પિયર। તો આ રીતે તમે વિદ્યુત પ્રવાહ એનું માપન કેવી રીતે કરો છો કે આડછેદને લંબરૂપે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો માપીને બરાબર એના ફેરફારનો દર મેળવો છો? જ્યારે સ્થાયી પ્રવાહ હશે તો સ્થાયી પ્રવાહના કિસ્સામાં આપણે શું બોલીએ છીએ કે આઈ બરાબર તમે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી કરો, ડી ક્યુ બાય ડી ટી કરો, કે ક્યુ બાય ટી લો, જ્યાં ટી સમય અંતરાલ છે અને ક્યુ પસાર થતો વિદ્યુતભારનો જથ્થો છે, તમારી કિંમત કેવી મળશે? સેમ મળશે। તો આશા રાખો આટલું બાબત તમને સમજમાં આવી ગઈ હશે।
तो नेक्स्ट टॉपिक तरफ आप जाइए। तो विद्यार्थी मित्रों हवे आपणे मुक्त विद्युतभार अने बंधित विद्युतभार एनी थोड़ी समझण मेळवी। सौथी पहेला प्रवाहनुं चेप्टर छे, तो मुक्त विद्युतभार ने जारे बाह्य विद्युत क्षेत्र में मूको શું થાય તો એ આપણે જોવાનું। તો સમજી લો આ આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે ધારો કે ધન વિદ્યુત ભાર મૂકેલો, બીજો એક ઋણ વિદ્યુત ભાર મૂકેલો, તો ધન વિદ્યુત ભાર પર શું થશે? ક્ષેત્રની દિશામાં બળ લાગશે, અને ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે। આવા બળ લાગવાને કારણે આવા વિદ્યુત ભારો ગતિ કરશે અને પરિણામે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે। તો આમ મુક્ત વિદ્યુત ભારો ને જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો આ વિદ્યુત ભારો બળ અનુભવે છે અને પરિણામે પ્રવાહનું નિર્માણ કરે છે। આવી પરિસ્થિતિ ક્યાં હોય? તો કે આવી પરિસ્થિતિ એ આપણા વાતાવરણનું એક સ્તર જેને આયનોસ્ફિયર કહેવાય તેમાં હોય છે, જેની ચર્ચા મેં તમને ચેપ્ટર 2માં પણ તમને એની ચર્ચા મેં કરી હતી। તો આયનોસ્ફિયરમાં એકચ્યુઅલી શું હોય? તો કે આપણી પૃથ્વી એના વાતાવરણનું સૌથી ઉપરનું સ્તર જ્યાં હલકા વાયુઓ રહેલા, ઓછી ઘનતાવાળા વાયુઓ રહેલા, આ ઓછી ઘનતાવાળા જે વાયુઓ છે દિવસ દરમિયાન સૂર્ય તેમજ બીજા અવકાશીય પદાર્થોમાંથી આવતા અતિ ઉચ્ચ આવૃત્તિવાળા વિકિરણ એના દ્વારા આ પરમાણુઓનું કે જેઓ વિદ્યુત તટસ્થ હોય એ પરમાણુઓનું આયનીકરણ થાય, પરિણામે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન્સ આપણા ઇલેક્ટ્રોન્સ છે અને ધન આયન ઇલેક્ટ્રોન્સ અને ધન આયનોનું એક આવરણ રચે, એક વાતાવરણ રચે। હવે આ ઇલેક્ટ્રોન્સ આ ધન આયન એના દ્વારા એમની ગતિ દ્વારા પણ ત્યાં પ્રવાહ ઉત્પન્ન થાય છે, કારણ કે તેઓ મુક્ત છે, ત્યાં કોઈ બંધન નથી। તો હવે આપણે આવીએ પરમાણુ પર, કે તમને ખબર છે કે ભાઈ પરમાણુમાં શું હોય? તો કે ભાઈ પરમાણુમાં મધ્યમાં ન્યુક્લિયસ હોય અને એની આસપાસ વર્તુળાકાર કક્ષામાં, બોર મોડેલ અનુસાર વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન્સ ભ્રમણ કરતા હોય। હવે આ ઇલેક્ટ્રોન્સ એ વિદ્યુત બળથી ન્યુક્લિયસ સાથે જકડાયેલા હોય, તેઓ મુક્ત નથી, આ ઇલેક્ટ્રોન મુક્ત નથી। આવા ઇલેક્ટ્રોનને આપણે બોલીશું બંધિત ઇલેક્ટ્રોન। ચાલો આ જ રીતે આપણે જ્યારે પરમાણુ પરમાણુ ભેગા થાય અને સ્થૂળ પદાર્થોનું નિર્માણ થાય, દાખલા તરીકે આપણે પાણીની વાત કરીએ, તો પાણીમાં તમને ખબર છે ઓક્સિજનનો 1 અને હાઇડ્રોજનના 2 પરમાણુ સહસંયોજક બંધ બનાવે છે, ઇલેક્ટ્રોનની અહીં ભાગીદારી થાય છે અને આ ઇલેક્ટ્રોનની ભાગીદારી સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન જકડાયેલા રહે, આ પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી, આ ઇલેક્ટ્રોન્સ પણ મુક્ત નથી બંધન। અને આવું પાણી કે જેનો ધારો કે તમે 1 ગ્રામ નમૂનો લેશો તો એમાં આશરે
10^22 એના અણુઓ હોય, 1 ગ્રામ નમૂનામાં આશરે 10^22 અણુ હોય, પણ દરેક અણુઓમાં ઇલેક્ટ્રોન્સ મુક્ત નથી, સહસંયોજક બંધમાં જકડાયેલા. અને એના પરિણામ સ્વરૂપ આપણે શું કહી શકીએ કે પાણી એ વિદ્યુતનો અવાહક, મતલબ તેમાં ગતિ કરી શકે તેવા કોઈ મુક્ત વિદ્યુત ભારો નથી અને પરિણામે વિદ્યુત પ્રવાહ રચાતો નથી. પણ આનાથી ઉલટું, તમે જ્યારે સુવાહક પદાર્થો લે, આ સુવાહક પદાર્થ દાખલા તરીકે એલ્યુમિનિયમના ધાતુનું આપણે નિર્માણ જોઈએ, તો એલ્યુમિનિયમના 3 વેલેન્સ ઇલેક્ટ્રોન એ પિતૃ પરમાણુ પરથી મુક્ત થાય અને એલ્યુમિનિયમનો ધન આયન બનાવે. એલ્યુમિનિયમનો આવો ધન આયન એ સ્ફટિકમાં ચોક્કસ બિંદુઓએ ગોઠવાય. ધન આયનો ક્યાં ગોઠવાય? સ્ફટિકમાં ચોક્કસ બિંદુઓએ ગોઠવાય અને તેમની વચ્ચેના મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન્સ અસ્તવ્યસ્ત ગતિ કરતા જોવા મળે. એમની વચ્ચેના મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન્સ અસ્તવ્યસ્ત ગતિ કરતા જોવા મળે, મતલબ કે ધાતુ પદાર્થ મુક્ત ઇલેક્ટ્રોન્સ ધરાવે, ગતિ કરી શકે તેવો વિદ્યુત ભાર ધરાવે. મુક્ત ઇલેક્ટ્રોન્સનો મતલબ શું? ગતિ કરી શકે તેવો વિદ્યુત ભાર ધરાવે. હા, ધન આયનો એ આ સ્ફટિક લેટિસ એમાં ચોક્કસ બિંદુઓએ રહેલા હોય. હા, અને તાપમાન અનુસાર તેઓ પોતપોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલનો કે કંપનો કરતા હોય, પણ મુક્ત નથી. દોલન ગતિ વાઇબ્રેશનલ મોશન તેઓ ધરાવે છે પણ મુક્ત નથી. હા, ઇલેક્ટ્રોન મુક્ત છે. હવે જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો અહીંયા પણ એક ચર્ચા છે કે ધારો કે આ આપણો સુવાહક પદાર્થ અને અહીંયા તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, તો આ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી પાડવાનું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રને તમારે આ રીતે નથી લાગુ પાડવા. કેવી રીતે લાગુ પાડવાનું એ પણ કહું છું, પણ ધારો કે તમે આ રીતે લાગુ પાડો, તો થોડું રિવિઝન કરીએ બીજા ચેપ્ટરનું, કે ધાતુમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન શું અનુભવે? બળ. અને બળ અનુભવીને તેઓ ક્ષેત્રની વિરુદ્ધ બાજુએ આવેલી ધાતુની સપાટી પર જમા થાય, પરિણામે ક્ષેત્રની દિશામાં આવેલી સપાટી પર ધન વિદ્યુત ભાર ખુલ્લો પડે. આના પરિણામે જ્યારે સંતુલન સ્થિતિ આવે ત્યારે ધાતુની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું બને? શૂન્ય બને. અને આ વિદ્યુત ભારો એ ધાતુની સપાટી પરના સ્થિર વિદ્યુત ભારો બને. તો અહીંયા પણ એક તમને વાત થઈ ગઈ કે ભાઈ આ વિદ્યુત ભારો તો સ્થિર છે, અને આવા સ્થિર વિદ્યુત ભારો પ્રવાહની રચના કરતા નથી. તો પછી પ્રવાહની રચના કેવી રીતે થશે? ટેક્સ્ટબુકમાં વાક્ય આપ્યું છે કે ધાતુ પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, તો તેમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો પછી એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કેવી રીતે થતું હશે? આ રીતે તો પોસિબલ જ નથી. બીજી એક બાબત કે આ ધાતુની સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર ટોપિક આપણે ભણેલા, તેમાં આ બધું ડિસ્કશન આપણે કર્યું છે. દરેક પોઈન્ટ તમે લો તો આ દરેક પોઈન્ટ પર વિદ્યુત સ્થિતિમાન સમાન છે, તો પછી સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકતા, બરાબર જોઈએ, સુવાહક પદાર્થોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકતા વિદ્યુત પ્રવાહ રચાય કેવી રીતે? પણ તો આ માટે ફરી પાછા આપણે સુવાહક લઈએ,
હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે લગાવે? તો આપણને એટલો તો ખ્યાલ છે કે આ સુવાહકોની અંદરના વિસ્તારમાં કોણ રહેલા છે, પેલા ઇલેક્ટ્રોન્સ રહેલા છે, અને દે આર ફ્રી ટુ મૂવ, તેઓ ગતિ કરી શકે તે માટે મુક્ત છે. તો એક કામ કરીએ, ચાલે અહીંયા મારે આ ઇલેક્ટ્રોન્સને સપોઝ આ દિશામાં ગતિ કરાવી, તો સ્વાભાવિક છે કે આ દિશામાં સાનો નિર્માણ કરવું પડે એક વિદ્યુત ક્ષેત્ર, અને આવું વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરવા માટે મારે શું કરવું પડશે? સુવાહકોના આ જે ભિન્ન બિંદુઓ છે, સમજી લો આ એ બિંદુ અને આ બી બિંદુ, આ બંને બિંદુઓને મારે અલગ અલગ સ્થિતિ માને રાખવા પડશે. આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરીને તમે આ રીતે વિદ્યુત ક્ષેત્ર લગાડીને કોઈ પ્રવાહ મેળવી શકશો નહીં. હા, રચાશે શરૂઆતમાં ટ્રાન્ઝિયન્ટ કરંટ, ક્ષણિક પ્રવાહ, બરાબર, તો એ તમને ત્યાં જોવા મળશે. પણ સ્ટેડી કન્ડિશનમાં, સ્થાયી સ્થિતિમાં આ વિદ્યુત ભારો સ્થિર થઈ જતા હોવાથી ત્યાં કોઈ પ્રવાહ રચાતો નથી. તો અહીંયા આપણે શું વિચારીએ કે સુવાહકો પર જ્યારે આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરો, હવે થયું એનું સ્થિતિમાન વીએ, બીનું સ્થિતિમાન વીબી, અને મેં આ કિસ્સામાં વીએ ગ્રેટર ધેન વીબી રાખ્યું, તો હવે આ સુવાહકની અંદરના વિસ્તારમાં પણ ક્ષેત્ર ઉત્પન્ન થશે. યાદ રાખજો ચેપ્ટર એક અને બેમાં મેં શું કીધેલું, ચેપ્ટર એક અને ચેપ્ટર બેમાં મેં આમ કીધું કે સુવાહકોના અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય હોય તે હકીકત વ્યાપક છે. આજે તમને કહું છું કે જો સુવાહકના બે ભિન્ન બિંદુઓ અલગ અલગ સ્થિતિમાંને રાખવામાં આવે તો સુવાહકની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય થશે નહીં, અને આ સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોન્સ પર બળ લાગશે, અને આ ઇલેક્ટ્રોન્સ કોઈ પણ આડછેદમાંથી ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા જોવા મળશે, અને પરિણામે આ સુવાહકમાં પ્રવાહ રચાશે. સુવાહકમાં શું રચાશે? વિદ્યુત પ્રવાહ રચાશે. તો આ રીતે વિદ્યુત પ્રવાહ રચાતો ત્યાં તમને જોવા મળે. ક્લિયર? ચાલો, તો સુવાહકો માટે જો તમે એના બે છેડાઓ વચ્ચે કંઈક પોટેન્શિયલ ડિફરન્સ પીડી ઉત્પન્ન કરશો તો વિદ્યુત પ્રવાહની રચના થશે. આગળ વધીએ તો મુક્ત વિદ્યુત ભારો બીજા ક્યાં જોવા મળે? તો વિદ્યુત દ્રાવણ. તમારા કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોલાઇટ, ઇલેક્ટ્રોલાઇટ મતલબ વિદ્યુત દ્રાવણ. આ વિદ્યુત દ્રાવણમાં શું હોય? તો સમજી લો આપણે NaCl નું દ્રાવણ બનાવીએ, તો આ દ્રાવણમાં Na પ્લસ Cl માઇનસ એના આયનો તમને જોવા મળશે. NaCl નું જલીય દ્રાવણ છે તો એમાં Na પ્લસ Cl માઇનસ ના શું હશે? આયનો હશે. અહીંયા પણ તમે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ધન વિદ્યુત ભાર ક્ષેત્રની દિશામાં, ઋણ વિદ્યુત ભાર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવશે, અને એમની ગતિને લીધે પ્રવાહ રચાશે. એમની ગતિને લીધે શું રચાશે? વિદ્યુત પ્રવાહ. કેવી રીતે રચાશે? તો આના પછીના ટોપિકમાં આપણે એને જોઈએ કે ભાઈ ધન વીજભારની ગતિની દિશા, ઋણ વીજભારની ગતિની દિશા, એને લીધે પ્રવાહ કઈ દિશામાં મળે. બીજી એક બાબત ધ્યાન રાખજો કે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા શબ્દ બોલ્યો, તો વિદ્યુત પ્રવાહ પોતે અદિશ રાશિ. વિદ્યુત પ્રવાહ પોતે કઈ રાશિ છે? એક અદિશ રાશિ છે, અને કોઈ દિશા હોતી નથી. ચલો, કમ્પ્લીટ ખ્યાલ આવી જાય. તો આ રીતે મુક્ત વિદ્યુત ભાર અને બંધિત વિદ્યુત ભાર વિશે આપણે સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સમજૂતી છે કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ મળતો નથી, પરંતુ સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થતાં વિદ્યુત પ્રવાહ રચાય છે. શા માટે? તો પહેલા
बाह्य विद्युत क्षेत्र की गैरहाजरी में शू थाय तो आप समझ समझी लो। आटे आप एक सुवाहक लीए आज सुवाहक नड़ाकार सुवाहक लीधो जेनी त्रिज्या कैपिटल आर हम ते जा आ सुवाहक अंदर लेटिस बिंदुओं पर गोठवायेला धन आयन अने तेमनी वच्चेना मुक्त अवकाश में अस्तव्यस्त गति करता इलेक्ट्रॉन्स होय छे। हमणा मैं कोईपण प्रकार क्षेत्र लागू पाड्यु नथी अने क्षेत्र केवी रीते लागू पाड़वानुं ए पण मैं तमने समजाव्युं। सुवाहकना सपाटीना दरेक बिंदुओ अत्यारे समान स्थिति माने आ स्थिति में शू थे तो आप कोई एक इलेक्ट्रॉन की बात कर आज इलेक्ट्रॉन ए दोलनों करता धन आयनों साथ सतत अथड़ामण अनुभवत हे। तो पहला आ इलेक्ट्रॉन कई गति करे तो कि इलेक्ट्रॉन अस्त व्यस्त गति करे। शा माटे आवी गति करे तो कि एनी पासे आपेला तापमान सो आपेल तापमाने उष्मीय ऊर्जा ने लीधे तेओ अस्तव्यस्त गति करे। अभी अस्तव्यस्त गति दरमियान ते आ दोलनों करता धन आयनों साथे अथड़ाय अथड़ामण वखते एने मळेली झड़प ए गुमावे फरी पाछो ए उष्मा ऊर्जा ने लीधे कंईक गति प्राप्त करे અને આ ઇલેક્ટ્રોન આમ આ રીતે રેન્ડમ મોશન સતત અસ્ત વ્યસ્ત ગતિ કરતો જોવા મળે। કોના જેવું છે કે જેમ વાયુમાં એના ઘટક કણો જે રીતે અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય તે જ રીતે અહીં ઇલેક્ટ્રોન્સ પણ અસ્ત વ્યસ્ત ગતિ કરતો જોવા મળે। બીજું કે આવા ઇલેક્ટ્રોનને દરેક દિશામાં ગતિની સંભાવના સમાન છે। ઇલેક્ટ્રોનની ગતિની દરેક દિશામાં સંભાવના કેવી છે? એક સરખી છે। એક સરખી સંભાવના સાથે આ ઇલેક્ટ્રોન્સ ગતિ કરતો હોય છે, એક સમાન સંભાવનાથી દરેક દિશામાં એ ગતિ કરતો હોય। હવે આ સ્થિતિમાં તમે વાહકનો કોઈ પણ આરછેદ લો, આ સ્થિતિમાં તમે વાહકનો કોઈ પણ આરછેદ લો, આ આરછેદમાંથી કોઈ એક દિશામાં જેટલા ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હશે, કોઈ એક દિશામાં જેટલા ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા એનાથી વિરુદ્ધ દિશામાં એટલા જ ઇલેક્ટ્રોન્સ, એનાથી વિરુદ્ધ દિશામાં એટલા જ ઇલેક્ટ્રોન્સ તે સમયે પસાર થતા હશે। કોઈ ક્ષણની વાત કરું, કોઈ ક્ષણે તમે આ અર્છેદમાંથી જેટલા ઇલેક્ટ્રોન્સને કોઈ એક દિશામાં ગતિ કરતા જુઓ છો એટલા જ ઇલેક્ટ્રોન્સ એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા જોવા મળે છે। પરિણામ આપણે શું લખી શકીએ? તો પરિણામ આપણે આવું લખી શકીએ કે વાહકના કોઈ પણ અર્છેદમાં સરેરાશ રીતે પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા શૂન્ય હોય, સરેરાશ રીતે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય હોય મતલબ આ અર્છેદમાંથી કોઈ પણ ક્ષણે, ક્ષણે સમયગાળો નથી કીધો, કોઈ ક્ષણ કીધી, સમયગાળો હોય તો પાછો અલગ થાય, કોઈ પણ ક્ષણે જેટલા ઇલેક્ટ્રોન્સ ધારો કે જમણી તરફ જાય એટલા જ ઇલેક્ટ્રોન્સ એ જ સમયે એનાથી વિરુદ્ધ દિશામાં જાય અને પરિણામ સ્વરૂપ આ વાહકમાંથી એના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબરૂપે કોઈ પરિણામી વિદ્યુત ભાર પસાર થતો નથી, આથી વાહકમાં કોઈ વિદ્યુત પ્રવાહ રચાતો નથી ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે। પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થશે? ચાલો આપણે એને જોઈએ। તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની જ્યારે તમે હાજરી લેશો
तो बाह्य विद्युत क्षेत्र की हाजरी में बराबर ध्यान आपजो, बाह्य विद्युत क्षेत्र की हाजरी में धारो के आपणे आ सुवाहक ने राखवानो, पण बाह्य क्षेत्र केवी रीते आपवानो, बाह्य विद्युत क्षेत्र केवी रीते लागू पाडवानो, शू आ रीते बाह्य विद्युत क्षेत्र लागू पाड़ी जेम अगाउना किस्सामां आपणे बाह्य विद्युत क्षेत्र लगावेलुं ना, आपणे आ वखते कंईक रचना करी आ सुवाहकना बन्ने छेडे कैपिटल आर त्रिज्यानो एक नळाकार सुवाहक छे, एना बने छेड़े विद्युत भारित तकती एटली त्रिज्या, धारो कि आनी त्रिज्या आर छे तो एटली त्रिज्या विद्युत भारित तकती ने अपने चोंटाड़ी, समझी लो आपणो नळाकार नो एक छेड़ो त्या मैं धन विद्युत भारित तकती राखी छे अने नळाकार ना बीजा छेड़े मैं ऋण विद्युत भारित तकती राखे, एक छेड़े धन विद्युत भारित तकती बीजा छेड़े ऋण विद्युत भारित तकती, आम बे तकतीओने आपणे राखेली छे। हवे शुं थशे, आ धन अने ऋण तकतीओने लीधे आ ए छेड़ो अने आ बी छेड़ो अलग अलग स्थितिमान हशे अने स्वाभाविक छे के स्थितिमान एनुं वधारे बीनुं ओछुं हशे, આવા સ્થિતિમાનના તફાવતને લીધે સુવાહકની અંદરના વિસ્તાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, બસ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, આ આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે કે જે સુવાહકની અંદર પ્રસ્થાપિત થયેલું છે। ચલો આના પરિણામે શું થશે, સુવાહકમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે આ ઇલેક્ટ્રોન્સ ક્ષેત્રની વિરુદ્ધમાં સ્વઅનુભવશે બળ અને ગતિ કરીને આ ઇલેક્ટ્રોન્સ ગતિ કરીને આ ધન વિદ્યુત ભારિત તકતીને તટસ્થ કરી નાખશે, શું આ ઇલેક્ટ્રોન્સ ગતિ કરીને ધન વિદ્યુત ભારિત તકતીને તટસ્થ કરી નાખશે અને આ ઘટના ક્ષણભરમાં થશે, કેમ ક્ષેત્ર કેટલા સમયમાં ઉત્પન્ન થાય તો કે ક્ષણમાં, કેમ વિદ્યુત ક્ષેત્રની અસર એ પ્રકાશની ઝડપે પ્રસરે, અગાઉ આપણે વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર ભણીશું ત્યાં પણ આપણે જોઈશું કે આ વિદ્યુત ક્ષેત્ર જેવા વિદ્યુત ભારો અસ્તિત્વમાં આવે એટલે આ ક્ષેત્ર માધ્યમમાં લગભગ પ્રકાશની ઝડપે પ્રસરે છે, લગભગ એટલા માટે બોલું છું જુદા જુદા માધ્યમમાં પ્રકાશની ગતિ પ્રકાશનો વેગ જુદો જુદો છે, પણ હાલ પૂરતું આપણે સ્વીકારી લઈએ કે ભાઈ ધારો કે પ્રકાશની ઝડપે આ ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આવું ક્ષેત્ર જેવું ઉત્પન્ન થાય બધા જ ઇલેક્ટ્રોન એક સાથે બળ અનુભવે, બધા જ ઇલેક્ટ્રોન એક સાથે બળ અનુભવે અને આ સ્થિતિમાં તમે વાહકનો કોઈ પણ આડછેદ લો ને, વાહકનો કોઈ પણ આડછેદ લો તો આ આડછેદમાંથી આડછેદને લંબ રૂપે કંઈક નેટ ઋણ વિદ્યુતભાર પસાર થતો જોવા મળે, સિમ્પલ। હવે આમાં પ્રવાહ રચાય, કઈ દિશામાં રચાય તો એની પણ ચર્ચા કરી લઈએ। સામાન્ય રીતે જ્યારે વિદ્યુત ભારોની શોધ નહોતી થઈ, ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, માફ કરજો, જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે બેન્ઝામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે, બેન્ઝામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે આવું સમજાવ્યું કે આપણો આ વાહક છે, જ્યારે તમે એને આ રીતે એક બેટરી સાથે જોડો, સંકેત તમને ખ્યાલ હશે દસમું ધોરણ છે, તો દસમા ધોરણમાં તમે શું ભણેલા, તો ધન ધ્રુવ પરથી ધન વીજભાર ગતિ કરે અને ધન વીજભારની ગતિને લીધે શું થાય, પ્રવાહનું નિર્માણ થાય, આવું બેન્ઝામિન ફ્રેન્કલિન કહેતા। ચાલો, અને તેથી પ્રવાહની દિશા, પ્રવાહ પોતે અદિશ રાશિ છે તો પ્રવાહની દિશા ધન ધ્રુવમાંથી ઋણ ધ્રુવ તરફ લેવામાં આવે, ક્યારે, જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી ત્યારે, પણ ત્યાર પછી સર જે જે થોમસન
કે જેમણે ઇલેક્ટ્રોનની શોધ કરી અને એમણે સૌથી પહેલા સૂચવ્યું કે ભાઈ ધન વીજભાર એટલે ક્યારેય ગતિ ન કરી શકે, કારણ કે ધન વીજભાર એ શું ક્યાં હોય છે, ધન વિદ્યુતભાર ક્યાં હોય છે? તો કે ધન વિદ્યુતભાર તમે જાણો છો એ લેટિસ બિંદુઓ પર ગોઠવાયેલો છે, મુક્ત નથી. આ દોલનો કરી શકવાની છૂટ છે પણ મુક્ત રીતે હરીફરી શકતો નથી. આમ ઘન અવસ્થામાં રહેલી ધાતુમાં ધન આયન પોતાનું સ્થાન છોડતો નથી. સળિયો આપણો ઘન અવસ્થામાં, તો ધન વીજભાર ગતિ જ કેવી રીતે કરી શકે? પણ જ્યારે જે જે થોમસને સમજાવ્યું ધાતુનું બંધારણ, અને ત્યારબાદ નક્કી થયું કે ભાઈ ધન વીજભાર ગતિ કરી શકતો નથી. તો હકીકતમાં ગતિ કોણ કરે? તો હમણાં સમજાવ્યું એ મુજબ જ્યારે તમે આવા વાહકને બેટરી સાથે જોડો છો, અર્થાત એના બે છેડાઓને અલગ અલગ સ્થિતિમાન આપો છો, એના બે છેડાઓને અલગ અલગ સ્થિતિમાન આપો છો, તો સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે, જેને લીધે ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગતા ગતિ કરે છે, અને પરિણામે પ્રવાહનું શું થાય છે? નિર્માણ થાય છે. પ્રવાહનું શું થાય છે? નિર્માણ થાય છે. આમ વિદ્યુત પ્રવાહનું નિર્માણ એ ઇલેક્ટ્રોન્સની ગતિને લીધે થાય. પણ ત્યાં સુધીમાં આપણું ફિઝિક્સ ખૂબ આગળ વધી ગયું. વિદ્યુત પ્રવાહની તાપીય એટલે કે ઉષ્મીય, રાસાયણિક અસર અને સાથે સાથે મહત્વની ચુંબકીય અસર, એનો પણ વૈજ્ઞાનિકોને ખ્યાલ મળી ગયો. અને એ વખતે જે રિવાજ પ્રમાણે આવતા પ્રવાહને જ તેઓ ધ્યાનમાં લેતા, અને તેથી હવે સાચી સમજણ શું આવી કે ઇલેક્ટ્રોન પોતે આવા ક્ષેત્રની હાજરીમાં, બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન્સ પોતે ગતિ કરીને કોનું નિર્માણ કરે છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. અને તેથી ઇલેક્ટ્રોનની ગતિને લીધે જ પ્રવાહ રચાય છે. આ સાચી સમજણ આવી. પણ ત્યાં સુધીમાં ફિઝિક્સ તો ખૂબ આગળ વધી ગઈ. અને તેથી એમ વિદ્યુત પ્રવાહ કઈ રાશિ છે? અધિશ. દિશા સાથે કંઈ લેવા દેવા નથી. ક્યાર ક્યારનો અધિશ બોલું છું? તમે વાયરને વાળી નાખો, કોઈ વાયર હોય એને વાળી નાખો, શું કરંટનું મૂલ્ય ચેન્જ થાય? ના. તો વિદ્યુત પ્રવાહ પોતે અધિશ રાશિ છે, અને તેથી એને કોઈ દિશા આપવાનો પ્રશ્ન હતો નહીં. પણ સમજૂતી માટે કે હા પ્રવાહ આમ જાય છે, આમ અંદર દાખલ થાય છે, આવી ભૌતિક ઘટનાઓને જે આપણે જોવાની છે એ જોવા માટે એની દિશાનું આપણે વર્ણન કર્યું છે. તો આથી ઇલેક્ટ્રોનની ગતિ એની વિરુદ્ધ દિશા એને પ્રવાહની દિશા ગણવામાં આવે. કે ભાઈ જે રિવાજ ચાલતો આવતો હતો એને ચાલુ રાખો, અને આથી આપણે આ પ્રવાહને શું બોલીએ છીએ? રૈવાજિક પ્રવાહ બોલીએ છીએ, કન્વેન્શનલ કરંટ બોલીએ છીએ. તમે ઇલેક્ટ્રોનની ગતિની દિશા અને પ્રવાહની દિશા ગણી લો, ચાલશે. તમે કોઈ સર્કલ પર જાઓ અને ક્રાંતિ લાવવા માંગો કે આજથી અમે ઇલેક્ટ્રોનની ગતિની દિશાને જ પ્રવાહની દિશા ગણીશું, ચાલશે, ઓકે. પણ આપણે રિવાજોમાં માનતી પ્રજા છે, આપણે ભારતીયો છે, રિવાજ પ્રમાણે વર્તનારા છે, અને તેથી આપણે એવી કોઈ ક્રાંતિ લાવવાની જરૂર નથી. આપણે આવું સમજીશું જ્યારે થિયરી આવશે કે ભાઈ હા ધન વીજભાર ગતિ કરે છે. બસ ફક્ત આટલું આપણે જોઈશું કે ભાઈ ધન વીજભારની ગતિ, હકીકતમાં ગતિ કોનાથી કોની થાય છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશાને આપણે પ્રવાહની દિશા ગણીશું. આથી વિદ્યુત દ્રાવણોની વાત કરીએ. આ વિદ્યુત દ્રાવણોમાં ધારો કે મેં આ અર્છિદ લીધું, તો આ અર્છિદમાંથી ધન વીજભાર આમ ગતિ કરે, તો ધન વિદ્યુતભારને લીધે રચાતો પ્રવાહ આઈ પ્લસ આ દિશા, અને ઋણ વીજભાર આ દિશામાં ગતિ કરે તો ઋણ વીજભારની ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવાહ આઈ માઇનસ. આમ આમાં કુલ પ્રવાહ આઈ પ્લસ પ્લસ આઈ માઇનસ બંને એક જ દિશામાં તમને મળશે. તો શું સમજીશું? ધન વીજભારની ગતિની દિશાને પ્રવાહની દિશા, ઋણ વીજભારની ગતિની વિરુદ્ધ દિશાને આપણે શું ગણીશું? પ્રવાહની દિશા. આવા પ્રવાહને આપણે રૈવાજિક પ્રવાહથી ઓળખીએ. તો અહીં પણ શું થશે? જેવી તમે તકતીઓને ચોંટાડ, પ્રકાશનું ઝડપે ક્ષેત્ર પ્રસ્થાપિત થાય, ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગે. કેવી ગતિ કરવા લાગે? તો એના વિશે આપણે આગળ ભણીશું. ડ્રિફ્ટ ગતિ.
જેને આપણે આગળના ટોપિકમાં સમજીશું. આગળના ટોપિકમાં આપણે એને સમજીશું. તો ઇલેક્ટ્રોન પોતે ડ્રિફ્ટ થવા લાગે, ધસડાવા લાગે, અને આ સ્થિતિમાં વાહકના કોઈ પણ અણછેદમાંથી સરેરાશ રીતે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય રહેતી નથી. સરેરાશ રીતે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય રહેતી નથી, અને પરિણામે આડછેદમાંથી પરિણામી વિદ્યુત ભાર પસાર થાય. આડછેદમાંથી શું થાય છે? પરિણામી વિદ્યુત ભાર પસાર થાય, અને તેથી આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ વહે છે. શું વહે છે? વિદ્યુત પ્રવાહ વહે છે. ચલો કમ્પ્લીટ. તો આમ વિદ્યુત પ્રવાહ નું નિર્માણ થાય, પણ આ નિર્માણ ક્ષણિક છે. અહીં પણ ટ્રાન્ઝિયન્ટ કરંટ જ રચાય છે, કારણ જેવો તમે આ તકતી અહીંયા જોડી દીધી, ઇલેક્ટ્રોન જેવા આવ્યા, ધન વીજભારિત તકતીને તટસ્થ કરી નાખશે. સાથે સાથે અહીંયા ઋણ વીજભારિત તકતી પાસે ધન વિદ્યુત ભાર ખુલ્લો પડતા ઋણ વીજભાર પણ તટસ્થ થશે. તો પછી પ્રશ્ન એ છે કે મારે જો આવો પ્રવાહ પણ જો ક્ષણિક હોય, આવો પ્રવાહ પણ કેવો છે? ક્ષણિક પ્રવાહ. આ ક્ષણિક પ્રવાહને મારે સ્ટેડી કરંટમાં ફેરવવો છે. આવા પ્રવાહને મારે સ્ટેડી કરંટ, સ્થાયી પ્રવાહમાં મારે ફેરવવો. શું કરવું પડશે? તો કોઈક રીતે હું આ ધન વિદ્યુત ભારિત તકતી પર ધન વીજભાર ઉમેર્યા કરીશ, ઋણ વિદ્યુત ભારિત તકતી પર ઋણ વીજભાર ઉમેરતા રહીશ. આમ જેમ આની પર વધુ ને વધુ ધન વીજભાર ઉમેરાશે, વધુ ને વધુ ઇલેક્ટ્રોન્સ એને તટસ્થીકરણ માટે ગતિ કરશે. સાદી ભાષામાં ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે. હજુ સારો શબ્દ બોલું, ક્ષેત્ર પોતે અહીંયા અચળ મૂલ્યનું રહેશે. કે જો હું અચળ જથ્થાનો વિદ્યુત ભાર નિયમિત રીતે આ તકતીઓ પર ઉમેરતો રહો, અહીંયા ધન અહીંયા ઋણ, કે જેથી કરીને આ ક્ષેત્ર પોતાનું મૂલ્ય જાળવી રાખે, તો ઇલેક્ટ્રોન્સ પણ એની ગતિ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને એ સતત પ્રવાહનું નિર્માણ કર્યા કરે. પણ હવે આવું કરવું કેવી રીતે? તો હકીકતમાં અહીંયા કોની જરૂરિયાત છે? વિદ્યુત ભારિત તકતીની જરૂરિયાત છે કે ક્ષેત્રની જરૂરિયાત છે? આ તો માત્ર એક ઉદાહરણ છે, પણ આ ઉદાહરણમાં હકીકતમાં તમે શું સમજ્યા? કોની વધારે જરૂરિયાત છે, તકતીની કે ક્ષેત્ર? બોલો, ઇલેક્ટ્રોન પર બળ કોણ લગાડે છે? તકતી કે તકતી પરના વિદ્યુત ભારોથી ઉદભવતું ક્ષેત્ર? તો કે ક્ષેત્ર. તો આવી વિદ્યુત ભારિત તકતીઓને હું ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે તેવી બીજી કોઈ રચનાથી હું રિપ્લેસ કરું છું, હું આ તકતીઓને કાઢી નાખું છું. એને બદલે હું એક એવી રચના લઉં છું કે જે તકતીઓ જે કામ કરે શું? ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. એ જ કામ, એ જ કાર્ય કોણ કરે? તો કે એ જ કાર્ય બીજી કોઈ રચના કરે. અને એ રચના કઈ? તો કે એ રચના છે બેટરી અથવા વિદ્યુત કોષ. બેટરી અથવા વિદ્યુત કોષનું કાર્ય શું? એ આપેલ સુવાહકના બે છેડા વચ્ચે શું ઉત્પન્ન કરશે? પીડી, પોટેન્શિયલ ડિફરન્સ. અને પરિણામે આવું એક ક્ષેત્ર જાળવી રાખશે. જો આનો પીડી અચળ હશે તો સુવાહકના બે છેડા વચ્ચેનો પીડી પણ કેવો રહેશે? અચળ. અને તેથી જો આની લંબાઈ એલ હોય તો ચેપ્ટર બે મુજબ ઈ બરાબર વી બાય એલ સૂત્ર અનુસાર એક સ્થિર વિદ્યુત ક્ષેત્ર વાહકમાં નિર્માણ પામશે. અને પરિણામે ઇલેક્ટ્રોન સતત ગતિ કરતા 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 બરાબર એક બંધ માર્ગી ગતિનું નિર્માણ કરશે. શબ્દ મારા સાંભળજો, કયા માર્ગ? બંધ માર્ગ. કે જેમાં બેટરી શું કરશે? ઇલેક્ટ્રોનને ઉર્જા આપશે, જા તું જા તું જા. અને એ ઉર્જા આપેલા ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરતા 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 આવા સ્થાયી પ્રવાહનું નિર્માણ કરશે. તો આવું સ્થાયી પ્રવાહ કોના દ્વારા આપણે ઉત્પન્ન કરી શકીશું? બેટરી અથવા વિદ્યુત કોષ દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો,
બીજી એક બાબત પણ જાણવા જેવી છે, અને એ છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. કે વાહકમાં એકચ્યુઅલી શું થાય, તો કે તમે કોઈ વાહક લીધો હોય અને આ વાહકમાં, હું રહીવાજિક રીતે સમજાવું છું, આ વાહકમાં તમે કોઈ પણ આર્છેદ લીધો હોય, ગમે તે આર્છેદ, સમજી લો મેં બે અલગ અલગ આકારના વાહકો લીધા, એક નિયમિત આર્છેદ વાળો અને એક અનિયમિત આર્છેદ વાળો. તો નિયમ મુજબ ધારો કે આમાંથી આઈ પ્રવાહ વહે, આઈ એમ્પિયર પ્રવાહ વહે, તેનો મતલબ કે આઈ કુલંબ પર સેકન્ડ, આઈ એમ્પિયર મતલબ આઈ કુલંબ પર સેકન્ડ. તો આ આર્છેદમાંથી જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભાર દાખલ થાય, આપણે રહીવાજિક રીતે ભણીએ, એટલે મેં પ્રવાહની દિશામાં વિદ્યુત ભારનો જથ્થો બતાવ્યો, બરાબર, સમજણ સાચી છે આપણે કે ભાઈ ઇલેક્ટ્રોન્સ ગતિ કરશે, પણ અત્યારે આપણે ધન વીજભારની ગતિને પ્રવાહની દિશામાં ગણાવીએ. ચાલો તો ધ્યાન આપજો, તો નિયમ શું કહે, વાહકના કોઈ પણ આર્છેદમાં જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભારનો જથ્થો દાખલ થાય એટલા સમયમાં એટલો જ વિદ્યુત ભાર અન્ય આર્છેદમાંથી બહાર આવવો જોઈએ. ફરી પાછો કહું, વાહકના કોઈ પણ આર્છેદમાં જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભારનો જથ્થો દાખલ થાય એટલો જ વિદ્યુત ભારનો જથ્થો અન્ય આર્છેદમાંથી બહાર આવવો જોઈએ. મતલબ કે અહીંયા પણ આઈ કુલમ પર સેકન્ડ, અહીંયા પણ આઈ કુલમ પર સેકન્ડ, અહીંયા પણ આઈ કુલમ પર સેકન્ડ, જો આઈ જેટલો પ્રવાહ વહેતો હોય. તો આ બાબત જ્યારે પણ પ્રવાહનું ડિસ્કશન કરો તો આ બાબત ખૂબ મહત્વની છે. આ છે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર માટે વિદ્યુત ભાર સંરક્ષણ, કે જ્યારે પણ પ્રવાહ વહેતો હોય તો એ આર્છેદના આકાર પર આધાર નથી રાખતો, આર્છેદના પ્રકાર પર આધાર નથી રાખતો. કોઈ પણ પ્રકારનો આર્છેદ તમે લો, નાનો લો, મોટો લો, પ્રવાહની દિશાને લંબ લો કે ત્રાસો લો, નિયમ આવો છે, વાહકના કોઈ પણ આર્છેદમાં સમાન સમયગાળા માટે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેવો હોવો જોઈએ, સમાન હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ક્ષેત્ર લાગુ પાડીને સુવાહકમાં વિદ્યુત ભારોની ગતિ કરાવી શકો, અને એ માટેનું ડ્રાઇવિંગ ફોર્સ, એ માટેનું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જે ડ્રાઇવિંગ કરે છે, કોનું, કોને ડ્રાઈવ કરે છે, ઇલેક્ટ્રોનને ડ્રાઈવ કરે છે, તું ભાઈ જા, અને એ કોણ પૂરું પાડશે, બેટરી અથવા વિદ્યુત કોષ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને અનુસંધાનમાં આપણે કેટલાક દાખલા જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કેટલાક એક્ઝામ્પલ તરફ આપણે જઈએ. એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ નોટ પ્લસ આલ્ફા ટી સૂત્ર મુજબ બદલાય છે, જ્યાં આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર પર સેકન્ડ. તો તારના કોઈ આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર શું? ચલો, તો અહીં શું માહિતી આપેલી છે, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઝીરો પ્લસ આલ્ફા ટી, 10 પ્લસ 4 ટી એમ્પિયર. કે અમારે વિદ્યુત ભાર શોધવાનો કીધો છે, તો I ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ બાય ડી ટી, પરથી ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ડી ટી, સંકલન 1 ડી ક્યુ, સંકલન આઈ ડી ટી, શું કર્યું, સંકલન લે. ચાલો, તો સંકલન 0 ટુ ક્યુ આપણે આવું, અને સમયની લિમિટ તો પ્રથમ 10 સેકન્ડ 0 ટુ 10, ચલો 1 ડી ક્યુ એટલે ક્યુ, 0 ટુ ક્યુ, આઈ ની કિંમત તમે મૂકો 10 પ્લસ 4 ટી. ચલો અહીંયા તો આ ક્યુ માઇનસ 0, ચલો 10 ઇન્ટુ 1, તો સંકલન 1 ડી ટી ઇઝ ઇક્વલ ટુ તમને ખ્યાલ છે ટી, ક્લિયર, તો 10 ઇન્ટુ 1 ડી ટી મતલબ કે 10 ટી, ટીની એક ઘાત છે,
સંકલનનું સૂત્ર તમે ભણી ગયા એક્સ રેઝ ટુ એન ડીએક્સ, એક્સ રેઝ ટુ એન પ્લસ વન ડિવાઈડેડ બાય એન પ્લસ વન પ્લસ સી, પણ સી આપણે લિમિટ હોવાને કારણે લખતા નથી. તો 40 સ્ક્વેર બાય ટુ, 0 ટુ 10. ચાલો તો આ ક્યુ થોડું સાદું રૂપ આપી દઈએ, તો 2t સ્ક્વેર ફ્રોમ 0 ટુ 10. પહેલાં તમે ટીને બદલે 10 મૂકો, પ્લસ 2 10 સ્ક્વેર, અને ટીને બદલે 0 મૂકતા બધું 0 જ થશે. તો એનો મતલબ કે તમારો આન્સર શું આવશે? તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10 100 પ્લસ 200 300 કુલંબ એ તમારો આન્સર છે. સિમ્પલ ક્વેશ્ચન છે, એમસીક્યુને લાયક ક્વેશ્ચન છે. ચલો, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન, સેકન્ડ ક્વેશ્ચન રકમ વાંચો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 ગુણ્યા 10^-11 ઘાત મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ 2.2×10^6 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે, તો તેના વડે રચાતો પ્રવાહ શું? સાંભળી લો, આ ધારો કે આપણા હાઇડ્રોજન પરમાણુની કક્ષા, આ એનું ન્યુક્લિયસ. ન્યુક્લિયસ પર તમને ખબર છે પ્લસ ઈ જેટલો વિદ્યુત ભારણ, અને ઇલેક્ટ્રોન આ કક્ષામાં ધારો કે વી જેટલી ઝડપથી ગતિ કરે, કક્ષાની ત્રિજ્યા આર છે. તો અહીં આર બરાબર શું માહિતી આપેલી છે? 5.3×10^-11 મીટર. ત્યારબાદ ઝડપ આપેલી છે વી ઇઝ ઇક્વલ ટુ 2.2×10^6 મીટર પર સેકન્ડ. તો અહીંયા પ્રવાહ કેવી રીતે લાવીએ આપણે, પ્રવાહને કેવી રીતે સમજ? તો સમજી લો, આ કક્ષાનું કોઈ પણ બિંદુ છે. હવે આ બિંદુ પાસેથી ઇલેક્ટ્રોન પસાર થાય, મતલબ સ્મોલ ઈ જેટલો વિદ્યુત ભાર પસાર, કોઈ પણ બિંદુ પાસે કેટલા સમયમાં આ વિદ્યુતભાર પસાર થશે? તો કે ભાઈ નિયમિત વર્તુળમય ગતિ છે, તો દર વખતે ઇલેક્ટ્રોનને પસાર થવાનો સમય સરખો હશે. તો તમે શું લખી શકશો? તો કે ભાઈ અહીં ઇલેક્ટ્રોન ની ભ્રમણ કક્ષામાંની ગતિને લીધે કક્ષાના દરેક બિંદુ પાસે બરાબર આવર્તકાળ ટી સમયમાં, અથવા આપણે એમ પણ લખી શકીએ એક ભ્રમણ દરમિયાન ટી જેટલા સમય સ્મોલ ઈ જેટલો વિદ્યુત ભાર પસાર થાય, સ્મોલ ઈ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે, માટે રચાતો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર સ્મોલ ક્યુ બાય ટી પર ઈ બાય ટી. તમે અહીંયા ઈ એફ પણ લખી શકો, ધારો કે આવૃત્તિ એફ આપેલી હોય તો 1/T ઇઝ ઇક્વલ ટુ શું થાય? સ્મોલ એફ, જે આપણે ચોથા ચેપ્ટરમાં ભણીશું. તો I ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એફ, આવું પણ આપણે ચોથા ચેપ્ટરમાં ભણીશું. એફ આવૃત્તિથી ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો રચાતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ ઈ એફ. પણ અહીંયા તો આપણને આવર્તકાળ નથી આપ્યો, વાંધો નહીં, યાદ કરો નિયમિત વર્તુળમય ગતિ. ઇલેક્ટ્રોન એક ભ્રમણ પૂરું કરે ત્યારે 2πr જેટલું અંતર આવર્તકાળ ટી જેટલા સમયમાં કાપે, તો ટી ઇઝ ઇક્વલ ટુ 2πr અપોન, તો ઈવી અપોન 2π, 1.6×10^-19. ચલો, ઝડપ આપી છે તમને 2.2×10^6 ડિવાઈડેડ બાય 2×3.14, અને કક્ષાની ત્રિજ્યા 5.3×10^-11. ચાલો, તો તમારો અને
गणतरी थी कैलकुलेटर थी गणतरी करी जो आई थिंक 0.1058 मीन्स 0.106 1.06 इंटू 10⁻³ एम्पियर 1.06 मिली एम्पियर आवो आंसर तमने मळवो जोईए। तो सरल प्रकार नो क्वेश्चन छे। तो आगळ वधीए। પોતાના પરિઘ પર લેમડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતી કેપિટલ આર ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે તો તમને આ રીતે એક રિંગ આપેલી છે। તમને આ રીતે એક રિંગ આપેલી છે। આ રિંગ છે ઉધારી લેજો ओमेगा जेटली कोणीय झड़पथी भ्रमण करे। हवे आ जे रिंग आपेली छे आ रिंग पर विद्युत पानी रेखीय घनता लेमडा मतलब त्रिज्या एनी कैपिटल आर। तो अहीं रिंग पर नो कुल विद्युत भार क्यू बराबर लेमड़ा इंटू टूपायर रेखीय घनता एटले विद्युत भार ना छेदमा लंबाई। तो विद्युत भार बराबर रेखीय घनता गुणिया लंबाई थे। हवे रिंगना भ्रमण ने लीधे अहींया पण आज वाक्य लखी सको कि रिंग जयरे भ्रमण करे ने त्यारे एनो कोई पण बिंदु लो रिंगना एक भ्रमण दरमियान આ બિંદુ પાસેથી રિંગ પરનો સમગ્ર વિદ્યુત ભાર પસાર થાય। તો અહીં રિંગના ભ્રમણને લીધે તેના એક ભ્રમણ દરમિયાન હવે એક ભ્રમણ દરમિયાન એટલે કેટલો સમય આવર્તકાળ ટી જેટલા સમય કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર દરેક બિંદુ પાસેથી પસાર થાય। માટે રચાતો વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ બાય ટી ટોટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર ટી સમયમાં પસાર થયો। ચાલો ક્યુ તો લેમડા ઇન્ટુ ટુપાયા ડિવાઈડેડ બાય ટી ટુપાઈ બાય ઓમેગા કારણ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટુ પાઈ બાય ચલો ટુ પાઈ કટ થશે તો લેમડા આર ઓમેગા આ આપણો આન્સર હશે। તો આવી સરળ એપ્લિકેશન્સ તમને આપેલી છે। ચોથું એક ટીવી સેટમાં ઇલેક્ટ્રોન્સનું કિરણ જૂથ ઇલેક્ટ્રોન ગનથી પડદા તરફ ગતિ કરે છે આથી રચાતો વિદ્યુત પ્રવાહ 10 માઇક્રો એમ્પિયર। તો 10 સેકન્ડે ટીવીના સ્ક્રીન પર અથડાતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા શું વળી 1 મિનિટમાં ટીવીના સ્ક્રીન પર કેટલો વિદ્યુત ભાર અથડાશે। ચાલો તો આપેલી માહિતીને ચેક કરીએ તો કે આઈ બરાબર 10 માઇક્રો એમ્પિયર 10⁻⁻⁶ એમ્પિયર તો 10⁻⁵ એમ્પિયર। પહેલો ક્વેશ્ચન આપેલો છે કે 10 સેકન્ડે ટીવીના સ્ક્રીન પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10 સેકન્ડે ટીવીના સ્ક્રીન પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો અહીં ધ્યાન આપજો ટી બરાબર 1 સેકન્ડ 10 સેકન્ડ કીધું છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ફાઇન્ડ કરવાના શોધવાના તો હવે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી ક્વોન્ટમીકરણ યાદ હશે ક્યુ બરાબર એની તો એની અપોન ટી માટે એન ઇઝ ઇક્વલ ટુ આઈ ટી અપોન ચલો આઈ ની કિંમત 10⁻⁵ ટી 1 સેકન્ડ
1.6 × 10⁻¹. विद्यार्थी मित्रों आ घनी वक्त कैलक्युलेशन में आवतो आ आंकड़ो 1/1.6 होय ने 1/1.6 होय तो 0.625 बने त्यां सुधी याद राखवानी ट्राय करो तो 0.625 10⁻¹⁴. चलो शू आवशे तो 6.25 10⁻¹⁸. हवे घणी वखत आ लोको अहींया एकम में सेकंड इनवर्स लखे इलेक्ट्रॉन्स पर सेकंड लखे अथवा कई ज न लखे. खास करीने आपणे ज्यारे विकिरणनो द्वैत स्वभाव आ चेप्टर ज्यारे भणीशुं ત્યારે આ લોકોને આવા ધંધાઓને જોઈશું. આપણે શું કરવું, કારણ કે કોઈક વખત આપણે એકમ ભૂલી જઈએ તો માર્ક આપતા પેલા પેપર ચેકર માર્ક આપવાનું ભૂલી જાય છે. તો આપણે શું કરવું, તો આપણે એક જ કામ કરવા, મારે જેવું કરવાનું એક મસ્ત બોક્સ બનાવી દેવાનું અને એ બોક્સમાં ગુજરાતીમાં લખી દેવાનું કે માટે એક સેકન્ડ ટીવીના સ્ક્રીન પર 6.25 × 10⁻¹³ ઇલેક્ટ્રોન્સ અથડાય છે. કેટલા ઇલેક્ટ્રોન્સ અથડાય છે? 6.25 × 10⁻¹³ ઇલેક્ટ્રોન્સ અથડાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આજે આપણું પહેલું સેશન કમ્પ્લીટ થાય છે. ભગવાન પાસે તમારા ઉજ્જવળ કારકિર્દી માટે સારા આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન તમને ખૂબ ખુશ રાખે. God bless you. Take care.